तो एक बाजु राष्ट्रपति रामनाथ कोविंदे महत्वनुं प्रजादोग संबोधन कर्युं हतुं ने तेमना द्वारा जे जणाववामां आव्युं हतुं के जे प्रमाणे खेडूतोए कोरोना वायरसमां पण जे पोतानुं कार्य शरू राख्युं हतुं ने जे दरेक लोकोने जे अनाज पहोंचाडवानुं जे महत्वनुं कार्य कर्युं हतुं ने तेना माटे तेमणे तेमनो आभार व्यक्त कर्यो हतो। साथे जे कोरोना वायरसमां जे प्रमाणे लद्दाख अने सियाचिन बॉर्डर उपर जे प्रमाणे जे सैनिकों अत्यार हाल पण त्यां खड़े पगे छे अने तेमनो पण तेमणे आभार व्यक्त कर्यो हतो। साथे जे कोरोना वायरसमां जे खूब ज सारी एवी कामगीरी કરવા માટે ડોક્ટરોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। સમાચારો અંગે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે એક વે રણસિંગો ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે રાજકીય પક્ષો ઉમેદવારોની શોધમાં લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે। પ્રજા કેવા ઈચ્છી રહી છે પ્રતિનિધિ તે પણ એક સવાલ હોય છે। ત્યારે સ્થાનિક કક્ષાની વાત કરીએ તો સ્થાનિક કક્ષાએ પણ એક બાજુ પ્રજાનો મૂડ જાણવો એ જરૂરી છે, કારણ કે મુદ્દા એ જે વિકાસના કયા રહેશે ને તેની ઉપર અત્યારે હાલ કયા જાણીતા ચહેરા ઉપર અત્યારે હાલ જે કહી શકાય કે જે મોહર લાગવામાં આવશે તેને લઈને પણ સવાલ છે। તો આ સાથે જ અમારા અમદાવાદના સંવાદદાતા દીપક મકવાણે અમદાવાદવાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી, આવો જોઈએ। માટે રણસિંગો તો ફૂંકાઈ ગયું છે ને તેમાં પણ જ્યારે રાજકીય પક્ષોની વાત કરીએ રાજકીય પક્ષો પણ અત્યારે હાલ તો ક્યાંક જે શોધમાં નીકળી ગયા હોય ઉમેદવારોની તેવું લાગી રહ્યું છે। તેની સાથે જ પ્રજા હવે કેવા પ્રતિનિધિ ઈચ્છી રહી છે તેને લઈને પણ સવાલ ઘણા બધા થતા હોય છે, કારણ કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ને સ્થાનિકોના પ્રશ્નો અત્યારે હાલ કયા કયા છે, સ્થાનિકોના પ્રશ્નો અત્યારે જે કયા છે ને કયા અત્યારે હાલ તો જે સોલ્વ કરી શકાય છે તે અત્યારે જે સ્થાનિક નેતા કે સ્થાનિક આગેવાન જાણી શકતા હોય છે। અને તેની સાથે નિર્માણ ન્યૂઝની વાત કરીએ, નિર્માણ ન્યૂઝ અત્યારે હાલ તો જે રીતે પ્રજાના જે મંતવ્યો જાણવા માટે પહોંચી ગયું છે અને તેની સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પહેલાં એક બાજુ જ્યારે એવું લાગી રહ્યું છે કે ગત ચૂંટણીના કેટલા વચનો પૂરા થયા, લોકોને સંતોષ છે કે બધી અત્યારે હાલ પણ જે રીતે સમસ્યા છે તેને લઈને જે સવાલ ઘણા બધા થતા હોય છે, પરંતુ તેની સાથે સેન્સને સેન્સ પ્રક્રિયાને મહત્ત્વ જે રીતે આપવામાં આવશે કે પછી જાતિગત સમીકરણો, કારણ કે કોઈ પણ ચૂંટણી હોય ને તેમાં પણ અત્યારે હાલ જે રીતે સેન્સની પ્રક્રિયાની સાથે સાથે જાતીય જે કહી શકાય કે જે સમીકરણ હોય છે તેની ઉપર પણ અત્યારે હાલ જે રીતે વધુ મહત્ત્વ આપવામાં આવતું હોય છે, ત્યારે રાજકીય પક્ષોની વાત કરીએ તો ઉમેદવારની શોધમાં લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે। તો આ સાથે જ્યારે એમ પણ કહી શકાય કે પ્રજા અત્યારે હાલ કેવા પ્રતિનિધિ જે અત્યારે હાલ તો ઈચ્છી રહી છે તેને લઈને પણ સવાલ છે, પ્રજાનો મૂડ કેવો છે અને સાથે ગત ચૂંટણીમાં કેટલા વચનો પૂરા થયા તેને લઈને પણ જે રીતે સવાલ ઘણા બધા થતા હોય છે, ત્યારે આ સાથે નિર્માણ ન્યૂઝ પહોંચ્યું છે લોકોના પ્રતિભાવ લેવા માટે। તો આ સાથે અમારા સુરતના સંવાદદાતા કાદિર શેખે સુરતીઓનો અત્યારે તો પ્રતિભાવ જાણ્યો હતો, આવો જોઈએ શું કહી રહ્યા છે સુરતીઓ। દર્શક મિત્રો, ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, સુરત મહાનગરપાલિકાના 120 નગરસેવકો જુદા જુદા વોર્ડમાંથી ચૂંટાઈને આવશે સુરત શહેરમાં। આ વખતે 30 વોર્ડ છે નવાસી મંગન મુજબ, ત્યારે આપણે હાલ સુરતના નવા જે વોર્ડ નંબર 9 છે રાંદેર પાલનપુર વિસ્તારમાં ઊભા છે અને અહીં જાણીશું આપણે છેલ્લા 5 વર્ષમાં કોઈ કામો થયા છે કે કેમ, અને 5 વર્ષમાં કામો નથી થયા તો કેમ નથી થયા, અહીંના પ્રતિનિધિઓ શું કર્યું અને આવનારો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ, આ માટે આપણે સુરતના રાંદેર વિસ્તારના લોકોને જોડીશું। આપણી સાથે સૌપ્રથમ એક બેન જોડાયા છે, શું કહેશો રાંદેર વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કામો થયા છે કે નથી થયા? 5 વર્ષમાં અહીંયાના કોર્પોરેટરે અહીંયા આવીને વિઝિટ જ નથી કરી ભાઈ, અને કોઈ બી સમસ્યાઓનો નિકાલ આવતો નથી। કઈ કઈ પ્રકારની સમસ્યાઓ રાંદેર વિસ્તારના લોકોને છે? અહીંયા રોડ, ખાડા, પાણી, લાઈટ, જીવન જરૂરિયાતની બધી વસ્તુની સમસ્યાઓનું નિકારણ આવતું જ નથી। આ માટે જવાબદાર કોણ, શું માનો છો આપ? કોર્પોરેશન અને એના જે કોર્પોરેટર છે તે। તો આ 5 વર્ષ ગત જે 5 વર્ષ ગયા એમાં કોર્પોરેટર કામ કર્યું કે નહીં કર્યું? અમારા જે પહેલા વોર્ડ નંબર 1 હતું અત્યારે 9 થયું છે, તો અમને તો નથી લાગતું કે અહીંયા અમારા કોઈ બી જાતનું પ્રોગ્રેસ થયું હોય। તો હવે આવનારી ચૂંટણી છે, તો તમને હવે કેવો પ્રતિનિધિ જોઈએ તમારી અવાજ સાંભળી શકે? પ્રતિનિધિત્વ એવો હોવો જોઈએ કે જે અમારા વિસ્તારમાં અમારા લોકોની તકલીફોને સમજનાર, એનું નિકાલ લાવનાર હોવો જોઈએ, અને જે સહાય કોર્પોરેશન તરફથી મળે છે લોકોને એ સહાય લોકો સુધી પહોંચાડનાર અને એનું બરાબર જે બી એ હોય બેનિફિટ એ લોકોને પહોંચાડનાર હોવો જોઈએ, ના કે એસી ઓફિસમાં બેસીને ગ્રાન્ટ વાપરીને કોઈ બી પબ્લિકનું કામ ના કરનાર હોવો જોઈએ, ચોક્કસપણે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરવો જોઈએ એવો પ્રતિનિધિ જોઈએ છે એમને। ખાસ કરીને સુરતનો રાંદેર વિસ્તાર ઐતિહાસિક એ માટે પણ છે, કારણ કે સુરત મહાનગર પાલિકા પહેલાં અહીં સુરત સુધરાઈ હતું, પ્રથમ જે કામ અહીં શરૂ થયા હતા
એના પર ઇતિહાસ પર પણ થોડું નજર કરીશું અને આપને પૂછીશ કેવો પ્રતિનિધિ હોવો જોઈએ ને થોડા ઇતિહાસ પર બી નજર કરીએ. તો જ્યારે તમે હેરિટેજ તરીકેની વાત કરી હતી ઈસવીસન 2008-2009 અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા હેરિટેજનો સર્વે કરવામાં આવ્યો હતો રાંદેર વિસ્તારનો. એમ કહેવામાં આવે છે કે રાંદેર વિસ્તાર પછી સુરત હતો, પહેલાં રાંદેરમાં આવીને લોકો અટકતા હતા. એટલે આજે પણ તમે રાંદેર ગામતળમાં જાઓ તો હેરિટેજ તરીકેની અનેક બિલ્ડિંગો છે જે રાંદેરમાં આજે પણ છે, છતાં હેરિટેજ સેલ દ્વારા એના ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ એની કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. એવી જ એક અમારી વોર્ડ ઓફિસ છે જેને રાંદેર મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે ઓળખવામાં આવે છે. એ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે અધિકારીઓના પાપના કારણે ખંડેર હાલતમાં પડી છે, જેનો ગયા વર્ષે બજેટની અંદર 1 કરોડ 2 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવેલું હતું પણ સમારકામના નામે મીંડું કોઈ પણ પ્રકારનું કામગીરી કરવામાં આવેલી નથી. હવે રાંદેરની સમસ્યાની જ્યારે આપણે વાત કરીએ તો રાંદેરની સમસ્યા અનેક છે, છતાં હું તમને 2-3 મુદ્દા એવો બને કે જ્યારે ઇકો સાયકલિંગનો જે પ્રોગ્રામ છે આજે રાંદેરમાં એ પ્રકારનો કોઈ પ્રોગ્રામ અમારા ત્યાં દેખાતો નથી. રાંદેરની અંદર રોડની સમસ્યા છે. હમણાં વચમાં 2-3 મહિના અગાઉ અમે એક વિરોધ પ્રદર્શન કર્યો હતો કે ખાડાવાળા રાંદેરમાં આપણું સ્વાગત થાય છે. એટલે રાંદેરમાં ખાડાઓ પૂરવા માટે પણ સુરત મહાનગરપાલિકાને ફુરસદ નથી, કોઈ કામગીરી કરવી નથી. એવી જ રીતના વેરા બિલનો જે મુદ્દો છે, રાંદેરના લોકો આજે પણ જૂના જમાનાના ઘર હોવા છતાં વેરો મહદઅંશે સૌથી વધારે ભરે છે, છતાં એ લોકોને ગ્રાન્ટમાંથી કોઈપણ પ્રકારની સહાય મળતી નથી. રાંદેરની અંદર અમારી પાસે કોઈપણ પ્રકારનું કોમ્યુનિટી હોલ નથી. એવી અનેક સમસ્યાઓ છે, તમે બીજા જે અમારા મિત્ર છે એમને પૂછી શકો. ચોક્કસપણે આપણે બીજા મિત્રોને પણ પૂછીશું કે જે મૂળભૂત સુવિધાઓ હોવી જોઈએ તે નથી પહોંચતી. આપણે શું લાગે છે શા માટે આ સુવિધાઓ શહેરના અન્ય વિસ્તારમાં પહોંચે છે પણ રાંદેરમાં નથી પહોંચતી? રાંદેર ગામતલ લઘુમતીમાંથી આવે છે ને આ ભાજપ સરકારના જે કોર્પોરેટરો છે રાંદેરના લઘુમતીઓ સાથે અન્યાય કરે છે એવું લાગે છે. અમને એવો પ્રતિનિધિ જોઈએ કે જે ચૂંટાઈ પછી કોઈ બી નાત જાત વગર કોમ ભેદભાવ વગર કામ કરે એવો પ્રતિનિધિ હોવો જોઈએ. અમારે ત્યાં હેલ્થ સેન્ટર છે પણ નામનો છે, અમારે ત્યાં પોસ્ટ ઓફિસ નથી, જીબીની ઓફિસ નથી, વોર્ડ ઓફિસ છે છતાંય બીજા વોર્ડમાં છે, અમારે બીજા વોર્ડમાં જવું પડે છે. અમારી કેટલી ખુશનસીબી છે કે રાંદેર વોર્ડ નંબર 9 હોય ને વોર્ડની વોર્ડ ઓફિસ છે બીજા 11 નંબરમાં છે, તેની હોવી જોઈએ. અમારા ગટર પાણી લાઇટના જે બી કામો છે તે એમને એમ પહેર્યા છે, ટીપીમાં કામ કરે છે. રાંદેરને એ લોકો એકદમ જ અછૂત જેવું ગણે છે, રાંદેરમાં કોઈ કામ થયા નથી. અમને એવું પ્રતિનિધિ જોઈએ કે જે સર્વધર્મ અને સર્વજ્ઞાતિમાં કામ કરે, સર્વધર્મ અને સર્વજ્ઞાતિમાં કામ કરે. કારણ કે જે રીતે સમસ્યાઓ ગણાવી રહ્યા છે, શું અહીંના લોકો વેરો નથી પડતા કે આ પ્રકારનું વલણ? હું આપને ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું, છૂટાયેલા પ્રતિનિધિઓ શાસક પણ સુવિધાઓથી વંચિત કેમ, એનું કારણ એક જ છે કે અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષના જે છે તે છેલ્લા 5 વર્ષથી અહીંયા આ વોર્ડના ચોક્કસપણે અહીં જે વોર્ડ બેંકની રાજનીતિ ન થવી જોઈએ, કારણ કે સર્વધર્મ સંભાવની નીતિથી કામ થવું જોઈએ અહીંના લોકોનું કહેવું છે. ખાસ આપને જો પૂછવા માંગીશ કે રાંદેર વોર્ડના કયા કયા એવા કામો છે જે હાલ સુધી નથી થયા અને હવે કેવો પ્રતિનિધિ જોઈએ તમને? ની હાલત કેવી, બંજર જેવી હાલત છે. બીજા તમે રાંદેર હેલ્થ સેન્ટર જુઓ, હેલ્થ સેન્ટરમાં આજ સુધી કેટલી માંગણી છતાં પણ આજ સુધી એમડી ડૉક્ટર નથી. એવી તો ઘણી બધી સમસ્યાઓ છે. જેવી રીતના રોડ રસ્તા આજે મકાનના લેવલ કરતાં રોડ ઊંચા થઈ ગયા છે, આજે ખાબરખૂબર રસ્તા આજે પણ છે. તમે જોશો તો કોઈ રસ્તા રાંદેરના તમે સારા જોવા નહીં મળશે. કોરોનામાં પણ એક કહી શકાય કે જે રીતે ખાસ રાંદેરનું બહુ નામ ચર્ચાતું હતું, કેવી કામગીરી કોવિડની લઈને રહી અહીં? કોવિડની કામગીરી જોઈએ તો અમે લોકો અમારા સમાજે પોતે બોટાવાલા હોસ્ટેલની અંદર એક કોવિડ સેન્ટર ચાલુ કર્યું હતું અને લોકોની ફ્રીમાં સેવા કરી હતી અને એમાં સુરત મહાનગરપાલિકાનો ભરપૂર સહયોગ પણ અમને તેમાં મળ્યો હતો. ને મેં કોરોનામાં રાંદેરના દરેક લોકોએ સારીમાં સારી રીતે લોકોને સેવા કરી છે. એમાં
આપને શું લાગે છે કે કેવો પ્રતિનિધિ હવે જરૂર છે? આપણે એમને પૂછીશું, જે આપ શું માનો છો કેવો પ્રતિનિધિ જરૂરી છે? સાહેબ, પ્રતિનિધિમાં તો એવું છે કે રાંદેરને જે વર્ષોથી જે ગામતળ હતું, અને ગામતળ થયા પછી અત્યારે સિટીની અંદર આવી ગયું, અને જે મૂળ ગામતળ હતું અને એની જે ટીપીઓ, એના જે આગળના ખેતરોમાં ટીપીઓ પડી, અને ટીપીઓ પડીને જ્યારે એને ડેવલપમેન્ટ કરવા કરતા હોય, તો અમારે તો ગામતળ જે જ્યાંથી રાંદેર ગામને એક ઐતિહાસિક તરીકે ઉગાવવામાં આવ્યું છે, તો હવે એની આગળની વસ્તીઓ અને આગળના ખેતરોની અંદર જો ટીપી રસ્તાઓ ટીપીઓ ખોલી અને જો ત્યાં પાયાની સુવિધાઓ ત્યાં મળી જતી હોય, તો અમારે અહીંયા જે પાયાની સુવિધાઓ જેટલી વસ્તુઓ લેવા જેવી છે એને અત્યાર સુધી અમને વંચિત રાખ્યા છે, જેથી કરીને હવે અમારા જેવી પ્રતિનિધિ આવશે એ અમારે રાંદેર ગામતળને પોતાને અહીંયા ડેવલપિંગ કરી, અને ડેવલપિંગની જ વાત કરીને અહીંયાથી સ્થાનિક માણસને, અહીંયાથી સ્થાનિક અમારા જે બી રાંદેરના ગામતળના જે સ્થાનિકો છે એમને જે પ્રતિનિધિ અહીંયા આવે, તો એ સારી રીતે ગામતળની સમસ્યાઓ સમજે છે અને એ સમસ્યાને સમજીને પોતાનું કામ આગળ વધારશે, અને વરસ રાંદેરની ડેવલપિંગ દેખાશે એવી અમે આશા રાખીએ. એમનું કેવું એક રીતે એવું છે કે કૂવાની આજુબાજુ ઉભેલા લોકો જે છે તે પ્યાસા છે, અને એ કૂવાનું પાણી દરેક જગ્યાએ પહોંચી રહ્યું છે, એ રીતની એમની વાત છે. આપને શું લાગે છે કેવો પ્રતિનિધિ હોવો જોઈએ, કઈ કઈ સમસ્યાઓ છે? પ્રતિનિધિમાં એવું કહેવામાં આવે કે પ્રતિનિધિ છે ને પ્રજાની વાત સાંભળી શકે. આજથી જ્યારે ઇલેક્શન ગઈ 5 વર્ષ પહેલાં, જ્યારે ઇલેક્શન પહોંચ્યા પછી મેં કોર્પોરેટર સાહેબને 5 વસ્તુની માંગ કરી હતી, એમાં સૌથી પહેલી મેં રાંદેરની લાઇબ્રેરી માટે માંગેલી કે મ્યુનિસિપલ કોર્પોરેશનની એક લાઇબ્રેરી આપો, કોમ્પ્યુટર સેન્ટર અમારી 2 પ્રાઇવેટ અમારી પોતાની લાઇબ્રેરી છે કે બચ્ચાઓ વાંચી ભણી શકે, પરીક્ષાની તૈયારી કરી શકે તેવી એક લાઇબ્રેરી છે. હેલ્થ સેન્ટર પ્લસ મસ્કરી ટાઈપની એક હોસ્પિટલ મેં રાંદેર ટાઉનના આજુબાજુના વિસ્તાર માટે માંગણી કરી હતી. ત્રીજી વસ્તુ કે રાંદેરના બીજા વિસ્તારો છે જે પછીથી ડેવલપ થયા, રાંદેર પછી જેવી રીતે કે નવો રોડ છે, ગેલાની બ્રિજના ત્યાં કોમ્યુનિટી હોલ આવી ગયો છે, જાંગીપુરામાં જે કોમ્યુનિટી હોલ, રાંદેર ગામતળના વિસ્તારમાં કેમ કોમ્યુનિટી હોલ નથી? એ કોમ્યુનિટી હોલ માટે પણ જગા બી મેં બતાવી હતી મ્યુનિસિપલ કોર્પોરેટ. હવે હવે કેવા પ્રતિનિધિની રાહ જુઓ છો હવે તમે? એવા પ્રતિનિધિની રાહ જે સૌને સાથે વિકાસને કામ કરે, રાંદેર વિસ્તારને લઘુમતી વિસ્તાર નાખો, રાંદેરના બહારનો વિસ્તાર તમે જોઈ લો, બધી બાજુનો મોરાબાગાથી વિસ્તાર જાંગીપુરા લઈને બધો વિસ્તાર તમે તપાસ કરી લો કે કેટલો ડેવલપ છે, ને રાંદેર બસ સ્ટોપથી લઈને કે મોરાબાગલ છે પાટલીવલી સુધીનો વિસ્તાર કે અમલીપુરાથી લઈને વિસ્તાર તમે ચેક કરી લો કેટલો વિકાસ છે. આ સર્કલની હાલત જુઓ, બીજા થાંભલાઓની હાલત જુઓ, લાઇટના ફિટિંગની હાલત જુઓ, પાણીના ખાડાની ડ્રેનેજની લાઇનને જુઓ. અમારે 5-5 વખત ફરિયાદ કરે ત્યારે ડ્રેનેજવાળા આવે. ચોક્કસપણે રાંદેર રોડ નંબર 9માં અનેક સમસ્યાઓ છે, અને કહેવાય છે કે એક રીતે વિકાસ જ્યાં જ્યાં વાતો થાય છે કે વિકાસ અમે અહીં પહોંચાડ્યો અહીં પહોંચાડ્યો, પણ રોડ નંબર 9 રાંદેર વિસ્તારના લોકો, રાંદેર ગામતળના લોકો હજુ પણ વિકાસની રાહ જુએ છે, અને આવનારા દિવસોમાં તેઓ પોતાનું પ્રતિનિધિ ચૂંટીને પોતાની અવાજ પહોંચાડવા પ્રયાસ કરશે, અને મતદાન થકી જે છે પોતાની એક તાકાતનો પરિચય બતાવશે. પણ સવાલ એ ઉઠે છે કે દરેક જગ્યાએ પ્રતિનિધિ એવો હોવો જોઈએ તે સૌને લઈને ચાલે, અને સર્વધર્મ સંભાવની નીતિ સાથે પાલિકાના સામાન્ય સભા હોય કે જનરલ બોર્ડ મીટિંગ હોય, દરેક જગ્યા જે છે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે એવા જ લોકોની અહીં રાંદેરના વિસ્તારના લોકોને હાલ જરૂર દેખાઈ રહી છે. કેમેરામેન રાજકીય પક્ષ પણ ઉમેદવારની